हेलो फ्रेंड्स, स्वाध्याय 6.5 प्रश्न नंबर 7 જોઈએ, જે અંતર્ગત તમને સમબાજુ ચતુષ્કોણ. અગાઉના દાખલામાં સમબાજુ ત્રિકોણ હતું, અહીંયા આગળ સમબાજુ ચતુષ્કોણ. અને આપણે એવું દર્શાવવું છે કે સમબાજુ ચતુષ્કોણના દરેક બાજુના વર્ગનો સરવાળો કોની જેટલો થશે? તો કે તેના વિકર્ણના વર્ગના સરવાળા જેટલો થાય એવું આપણે દર્શાવવું. સૌથી પહેલું તો કે સમબાજુ ચતુષ્કોણ છે એને આપણે નામ આપી દઈએ એબીસીડી. સમબાજુ ચતુષ્કોણ હોય તો એબી બીસી સીડી અને એડી બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે આપણે સાથે લખતા પણ જઈએ કે સમબાજુ ચતુષ્કોણ એબીસીડી જેમાં બધી જ બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે કે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી થાય. તથા તેના વિકર્ણ કયા બનશે? ઝડપથી જવાબ છે તે કોમેન્ટ બોક્સમાં લખો. તો તેના વિકર્ણ એસી અને બીડી, તેના વિકર્ણ એસી અને બીડી પરસ્પર એમ બિંદુમાં છેદે છે એવું આપણે લઈએ. કયા બિંદુમાં છેદે છે એમ કહી દે, એમ બિંદુમાં છેદે છે કરતા અહીંયા આગળ શબ્દ વધુ અગત્યનો થશે, દુભાગે. શું કામ દુભાગે? તો કે સમબાજુ ચતુષ્કોણ છે તેના ગુણધર્મ અંતર્ગત તેના વિકર્ણ પરસ્પર શું કરી શકે? દુભાગે. દુભાગેનો અર્થ થાય કે બંને ભાગ સમાન થાય. બીજી રીતે કહીએ તો એસી વિકર્ણનો ભાગ એએમ અને કયો બને? એમસી. એવી જ રીતે ડીએમ અને કયો બને? બીએમ. તો અહીંયા આગળ એસી ના બે ભાગ એએમ અને એમસી સમાન હોય, તથા બીએમ બીએમ અને ડીએમ પણ બંને કેવા હોય? સમાન હોય. દુભાગે છે એટલે કે, અને દુભાગે ક્યાં આગળ? તો કે કાટખૂણે દુભાગે, કારણ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. કાટખૂણ એટલે કે 90 અંશનો ખૂણો બને, જે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મ તમે શીખ્યા છો. તો એટલે કે આપણે એવું લખી શકીએ કે AM અને MC બંને કેવો છે? સમાન છે. AM અને MC બંને સમાન હોય તથા તે AC કરતા કેવું થઈ જાય? તો કે અડધું થાય. એટલે કે એસી કરતા અડધો છે. તથા બીજી માહિતી આપણને શું મળે? તો કે બીજા બે ભાગ એટલે કે બીએમ અને ડીએમ, તો બીએમ અને ડીએમ કોની જેટલા હોય? તો કે આખી બાજુ એટલે કે વિકર્ણ થશે બીડી, અને વિકર્ણ બીડી કરતા અડધો હોય. તથા આપણને જે ખૂણો એમ મળશે એ બધી જગ્યાએ કેટલા મળશે? કાટખૂણો. એટલે કે ખૂણો એએમબી, ખૂણો બીએમસી, ખૂણો ડીએમસી અને ખૂણો એએમડી. તો એ આપણે જાણે લખી શકીએ કે ખૂણો એએમબી બરાબર ખૂણો બીએમસી બરાબર ખૂણો સીએમડી, અને આપણે ચોથો ખૂણો એટલે કે એએમડી ખૂણો એ બધા જે કેટલા ના છે? 90 અંશના હોય. શું કામ? તો કે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો ઉપરથી એટલી માહિતી આપણને લખી. હવે તો કે ત્રિકોણ છે આપણે જુદા જુદા લઈ લઈએ. ત્રિકોણ છે એએમબી લઈએ. તો ત્રિકોણ એએમબી માં તો ખૂણો એમ કેટલાનો છે? કાટખૂણો. જો ખૂણો એમ કાટખૂણો હોય તો એની સામેની બાજુને કહેવાય કર્ણ, અને કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, પ્રમેય નંબર 6.8 પાયથાગોરસનો પ્રમેય. એટલે કે AB સ્ક્વેર બરાબર તમે લખી શકો AM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર, AM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર. બીજો ત્રિકોણ હું લઉં છું જે અંતર્ગત ત્રિકોણ કેવો બનશે? BMC. ત્રિકોણ BMC માં ફરીથી પાયથાગોરસ પ્રમેય 6.8 પ્રમેયનું નામ છે. તો BC સ્ક્વેર બરાબર કર્ણ BC થાય, તો BC સ્ક્વેર બરાબર BM સ્ક્વેર પ્લસ MC સ્ક્વેર, એટલે કે BM સ્ક્વેર પ્લસ MC સ્ક્વેર લખી શકાય. હજી બીજા બે ત્રિકોણ હું દર્શાવો. તો ત્રિકોણ કયો લખી શકાય? DMC. ત્રિકોણ DMC ની જો તમે વાત કરો તો DC કર્ણ છે એટલે DC સ્ક્વેર બરાબર તમે શું લખી શકશો? તો કે DM સ્ક્વેર પ્લસ MC સ્ક્વેર. DM સ્ક્વેર પ્લસ શું લખી શકો? તો કે MC સ્ક્વેર લખી શકો. તથા ત્રિકોણ હજી કયો બને? AMD બને. તો AMD માં ફરીથી કર્ણ છે AD સ્ક્વેર બરાબર આપણને શું મળે? AM સ્ક્વેર પ્લસ DM સ્ક્વેર. AM સ્ક્વેર પ્લસ કયું મળે? DM સ્ક્વેર.
હવે તો કે શું કરીએ તો કે પરિણામ 1 થી 4 માં ડાબી બાજુ ઉમેરીએ અને જમણી બાજુ ને જમણી બાજુમાં ઉમેરીએ તો આપણને મળે કે ab² bc² cd² ad² એટલે કે મેં બધા પરિણામની કઈ કઈ બાજુ લખી જમણી બાજુ જમણી બાજુ જો મેં પ્લસમાં લખી હોય તો સોરી ડાબી બાજુ આપણે લખી ડાબી બાજુ લખી હોય તો શું થાય જમણી બાજુ પણ બરાબરમાં લખી શકાય ab² ની બરાબરમાં લખું છું આ સ્ટેપ ને આપણે નીચે દર્શાવીએ એટલે કે am² શું લખી શકાય bm² bc² હતો એને લખાય bm² mc² bm² mc² ત્રીજું છે એમાં dm² અને mc² dm² પ્લસ કર્યું હવે mc² અને am² પ્લસ કર્યું હવે dm² am² પ્લસ dm² હવે અહીંયા પણ થોડુંક વિચારતા જઈએ am² અને am² એટલે 2am² થશે 2am² બીજું કે am અને mc બંને સરખા હતા તો mc² હતું mc² હતું એટલે એને હું સાથે લખી નાખું એટલે 2mc² થઈ જાય પ્લસ શું કરું તો કે આપણી પાસે હવે બીજા બે bm છે તો bm² પણ કેટલી વખત આવશે તો કે બે વખત આવશે bm² ને પણ તમે કેટલી વખત લખી શકશો તો કે બે વખત લખી શકો એવી જ રીતે તમે dm જે તમને મળે છે એને પણ કેટલી વખત લખી શકો બે વખત એટલે બે વખત શું લખી શકાય તો કે dm² લખી શકાય હવે અહીંયા આગળ તમે આપણે શું દર્શાવવાનું છે તો કે કર્ણના વર્ગ જેટલું બતાવવાનું એટલે કે ac² આપણે લાવવો છે તો સૌથી પહેલું તો mc હતું એને હું am લખી નાખું mc ને શું લખી નાખું am એટલે કે 2am² શું થાય mc² am² એટલે 2m² એવી જ રીતે bm² એમ નામ રાખો અને dm છે એને પણ હું કહી દઉં bm કારણ કે આપણે પરિણામ અગાઉ લખેલું છે તો આ ટોટલ 2 અને 2 એટલે કેટલા થઈ જશે 4am² કેટલો થઈ જશે તો કે 4bm² થશે હવે ફક્ત am² છે એની બદલે કિંમત મૂકી દઈએ am એટલે તો શું લખાય ac/2 આ 4m નામ ac/2 એનો વર્ગ કરવાનો છે આ 4m નામ bm એટલે bd/2 એનો તમારે વર્ગ કરવાનો છે વર્ગ કરો એટલે 2 નો વર્ગ થઈ જશે 4 એટલે કે ac² / 4 + 4 bd² / 4 4 અને 4 કેન્સલ એટલે કે આપણને મળે છે ac² + bd² ac² + bd² એ કોની બરાબર આવ્યો તો કે ab² + bc² + cd² + ad² બીજી રીતે કહીએ તો તે વિકર્ણના વર્ગના સરવાળા જેટલો આપણને મળે છે જય હિન્દ જય ભારત